સુરેન્દ્રનગરના પાટડી ખેરવા ગામના પાટિયા પાસે ગઈકાલ સવારે દર્શન કરી પરત ફરતા ડમ્પર અને ઇકો ગાડી વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં એક જ પરિવારના 7 લોકોના મૃત્યુ થયા હતા અને સમગ્ર જિલ્લામાં દુઃખની લાગણી જોવા મળી હતી, જેમાં મૃતકો રાધનપુર અને સાંતલપુર તાલુકાના હોવાથી અકસ્માતના સમાચાર મળતા દિયોદરના નાઈ એસોસિએશન તથા લીંબાજા સંગઠન દ્વારા પોતાના ધંધા રોજગાર બંધ રાખી મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. નાઈ સમાજમાં ખરેખર બહુ જ દુઃખદ ઘટના બની છે, જેમાં રાધનપુર તેમજ સાંતલપુર તાલુકાના કોરડા ગામ તથા નોનાપરા ગામના જે લોકો દર્શનાર્થ ચોટીલા દર્શન કરવા માટે ગયેલા હતા, ત્યાંથી પરત પાછા ફરતા તેમને સુરેન્દ્રનગર પાટિયા પાસે રસ્તામાં આકસ્મિક રીતે તેમને એક્સિડન્ટ થયો, દુર્ઘટના બની, જેમાં અમારા સાત લોકોએ જીવ ગુમાવ્યો છે. તે નિમિત્તે અમારા દિયોદર નાઈ એસોસિએશન દ્વારા અમે શ્રદ્ધાંજલિ રૂપે દિયોદર નાઈ હેર સલૂનનું બંધ કરી તેમને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ પાઠવી છે, તેમજ લીંબાજી યુવા સંગઠન દિયોદર તાલુકા તરફથી એમના દિવ્ય આત્માને ભગવાન ખૂબ શાંતિ આપે. સવારના સમયમાં જ્યારે સમાચાર મળ્યા કે એક ટીવી જોતો હતો અને સમાચાર સાંભળ્યા કે એક નાઈ સમાજના 7 લોકો એક અકસ્માતમાં મૃત્યુ પામ્યા છે, સમગ્ર ગુજરાતમાં નાઈ સમાજમાં આજે દુઃખની લાગણી જોવા મળી રહી છે. મારો નાઈ સમાજ આજે એક સંપ થઈ અને આગળ જવા માંગી રહ્યો છે, એવામાં એક એવી ઘડી સામે આવી છે અને સમગ્ર ગુજરાતમાં આજે દુઃખની લાગણી છે. આજે અમે નાઈ દિયોદર તાલુકાના નાઈ એસોસિએશન દ્વારા દુકાનો બંધ કરી અને એમના ભગવાન એમના આત્માને શાંતિ આપે એ માટે સૌ લોકોએ સાથે મળી, સમાજના લોકો સાથે મળી અને દુકાનો બંધ કરી અને મૌન પાળી અને આજે એમના આત્માને શાંતિ મળે એવી ભગવાન પાસે પ્રાર્થના કરી.